લખપત તાલુકાના મેઘપર ગામે ગત 3 ઓક્ટોબરના સર્જાયેલ અકસ્માતની ઘટનાની યોગ્ય તપાસ કરવા અંગે શ્રી કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભા, શ્રી રાજપૂત કરણી સેના કચ્છ તેમજ શ્રી કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય યુવા સભા દ્વારા કચ્છ કલેક્ટરશ્રીને આવેદન અપાયું. લખપત તાલુકાના મેઘપર ગામ મધ્યે તારીખ 3 ઓક્ટોબર 2022ના જે રોડ અકસ્માત થયેલ તે ઘટનામાં નરેન્દ્રભાઈ રમેશભાઈ બલિયા અને રમેશભાઈ અર્જણભાઈ બલિયાને ઈજાઓ થયેલ. હદભાગે બંને લોકોને સ્થળ પરથી લઈને તાત્કાલિક દયાપર હોસ્પિટલ મધ્યે સારવાર માટે લઈ ગયેલ, પરંતુ ત્યાંના ડોક્ટરે વધુ સારવાર માટે ભુજ લઈ જવાનું કહેતા ભુજ અદાણી હોસ્પિટલમાં લઈ આવેલ અને ત્યાં નરેન્દ્રભાઈ રમેશભાઈ બલિયાનું અવસાન થયેલ તેવું ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું. આ સમગ્ર ઘટનામાં ક્ષત્રિય સમાજના આગેવાન હદભાગીને સારવાર માટે મદદ કરેલ, પરંતુ મૃત્યુ પામનાર વ્યક્તિના પિતાજી જે ઘટનામાં ઈજાઓ થયેલ છે, આ સમગ્ર ઘટના જોગાનુજોગ બનેલ અને અકસ્માતની ઘટનાને તેમના સ્નેહી અને પરિવારજનો દ્વારા સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધાવીને FIRમાં 302, 307 અને એટ્રોસિટીની કલમ લગાડેલી છે. ફરિયાદીનું નાર્કોટેક્સ કરવામાં આવે તો સમગ્ર સત્યની જાણ થાય તેમ છે. આ રાજપૂત ક્ષત્રિય સમાજના મધ્યમ વર્ગના પરિવારના એક દીકરાને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યો છે, જેની પોલીસ દ્વારા નિષ્પક્ષ તપાસ કરીને યોગ્ય ન્યાય અપાવવા વિનંતી કરવામાં આવી છે. આ જાણ મુજબ ઘટના અને અકસ્માતની યોગ્ય રીતે તપાસ કરી જે પોલીસ દ્વારા કલમો લગાડેલી છે તે કલમ દૂર કરવામાં આવે અને અકસ્માતની ઘટનાની કલમો અંગે યોગ્ય કાર્યવાહી થાય, સમાજના યુવાનને ન્યાય મળે તેવી માંગ સાથે કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભા, રાજપૂત કરણી સેના અને કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય યુવા સભા દ્વારા કચ્છ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. અમારે કચ્છ જિલ્લાના લખપત તાલુકાના મેઘપર ગામે જે બનાવ બને અકસ્માતનો બનાવ, એમાં એક દલિત સમાજના નવયુવાનો અકસ્માતે મૃત્યુ થઈ ગયેલ છે. એ પરિવાર ઉપર અમારી સમગ્ર સમાજના ખરેખર સદભાવના છે અને એ અમારા રાજપૂત સમાજની 302 અને 307 જેવી ગંભીર કલમો તપાસ ઇન્વેસ્ટિગેશન કર્યા વગર લગાડવામાં આવી છે. એ ખરેખર દુઃખદ ઘટના કહેવાય. કોઈ પણ જાતની તપાસ કર્યા વિના પોલીસે રાતોરાત 302 અને 307 જેવી ગંભીર જે કલમો લગાડી છે એનામાં સમગ્ર સમાજમાં રોષ છે. ખરેખર અમારી સમાજના જે યુવાન છે નવલસિંહ જાડેજા, અગર તે દોષિત હોય તો ભલે એને સજા થાય, એનામાં સજામાં પણ અમારી સમાજ હંમેશા ન્યાયની સાથે જ રહી છે. પરંતુ જો નિર્દોષ હોય તો આ પરિવારને, આ યુવાનને ન્યાય મળે એના માટે સમગ્ર સમાજ આજે આવેદનપત્ર SP શ્રી અને કલેક્ટરશ્રીને અને એમના મારફતે ગૃહ મંત્રાલયને અને મુખ્યમંત્રીશ્રીને પાઠવ્યું છે. હું આપના માધ્યમથી ગુજરાત સરકાર તેમજ પોલીસ તંત્રને કહેવા માગું છું કે ખરેખર 302 જેવી ગંભીર કલમો તપાસ કર્યા વિના, ઇન્વેસ્ટિગેશન કર્યા વગર જે લગાડવામાં આવી છે તે તદ્દન ખોટી રીતે, અને આ સમાજ આ બાબત ક્યારે પણ સહન નહીં કરે. નિર્દોષને ફસાવવામાં આવશે તો, જો ગુનેગાર હોય તપાસ કરી 302 લાગતી હોય તો લગાડો, તો અમારે કોઈ વિરુદ્ધ નથી. પરંતુ આવી રીતના જો આમ કરવામાં આવશે, પોલીસ કોઈના દબાણ, રાજકીય સામાજિક દબાણમાં આવી અને 302 અને 307 જેવી ગંભીર કલમો, આપણા ભારતનો એક કાનૂનનો નિયમ છે કે 100 ગુનેગાર બચી જતા ભલે એક નિર્દોષ ફસાવો ન જોઈએ. આ આ આ શબ્દને પોલીસે ધ્યાન નથી રાખ્યો ને આગામી 10 દિવસની અંદર જો ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવીને તટસ્થ રીતે તપાસ કરવામાં નહીં આવે તો સમગ્ર કચ્છ જિલ્લામાં અને ગુજરાતભરમાં રાજપૂત સમાજ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે, જેની તમામ જવાબદારી ગુજરાત સરકારની અને પોલીસ તંત્રની રહેશે. અને આગામી દિવસોમાં અમે સમગ્ર રાજપૂત સમાજ કચ્છ જિલ્લામાંથી તેમજ ગુજરાતભરમાંથી ચૂંટણીનો પણ બહિષ્કાર કરશું. એ પણ અમારો નારો હશે અને અમારો ચેલેન્જ હશે. આ સમાજ હર હંમેશા ન્યાયની સાથે રહી છે. સમાજ ઘણા ટાઈમથી ખામોશ છે. નાની મોટી ફરિયાદો, એટ્રોસિટીઓ ખોટી ખોટી થતી આવી છે, છતાં સહન કરતા આવે છે. ભવિષ્યમાં પણ કોઈ પણ ખોટી FIR કે ખોટી રીતે કન્નડગત અમારી સમાજને કરવામાં આવશે તો આ રાજપૂત સમાજ હર હંમેશા લડ્યો છે અને ન્યાય માટે લડતો રહેશે. ભુજની સ્વાદપ્રિય જનતા માટે અમે લઈને આવી રહ્યા છીએ A1 આશાપુરા રેસ્ટોરન્ટ. અમારે ત્યાંથી ગુજરાતી પંજાબી ચાઇનીઝ વાનગી મળી રહેશે. તો રાહ શેની જુઓ છો? આજે જ મુલાકાત લો ચટાકેદાર વાનગી માટે.
માટે અમારું સરનામું નોંધી લેશો, પહેલા માળે સેવન એરો બિલ્ડિંગ, લેવા પટેલ હોસ્પિટલ સામે, મુંદ્રા રોડ, ભુજ, કચ્છ. સંપર્ક નંબર માનસિંહ બી સોનીગરા 9427227279, રતનસિંહ સોનીગરા 9879256289.